નવસારીમાં ચાલી રહેલા મુરારી બાપુની રામકથામાં રામનવમીના દિવસે ગૃહમંત્રી હર્ષ સંધવીએ કથાનું રસપાન કર્યું. કુરિવાજો દૂષણો સામે વધુ મજબૂતથી લડવાનું ગૃહમંત્રી હર્ષ સંધવીએ મુરારી બાપુને આપ્યું વચન. નવસારીમાં પૂજ્ય મુરારી બાપુની ગૌરી સ્તુતિ માનસ રામકથાના નવમા દિવસે અને રામનવમીના પાવન દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રામકથા રસપાન કરવા હાજર રહ્યા હતા. સવારે ભગવાન રામચંદ્રના દર્શન કરી દર્શન મુરારી બાપુના આશીર્વાદ લીધા બાદ વ્યાસપીઠ ઉપર બિરાજમાન મુરારી બાપુને ઉલ્લેખીને હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ડ્રગ્સ અને વ્યાજખોરીના દૂષણને દૂર કરવા કામ કર્યું છે. મુરારી બાપુને ઉલ્લેખીને હર્ષ સંઘવીએ કહ્યું કે બાપુ આપે આપની કથામાં અનેક પ્રકારની નીતિઓ અનેક પ્રકારના દૂષણો દૂર કરવાની વાતો કરી છે. આપની આ વાતો સમાજના કેટલાક લોકોને ન ગમી હોય પણ મેં આપના દરેક વિષયો ખૂબ ધ્યાનથી સાંભળેલા છે. રાજ્યના એક યુવા નાગરિક તરીકે આપના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કે આપે દેશભરમાં કુરિવાજો દૂર કરવા પ્રેરણા પૂરી પાડી છે અને દૂષણો સામે લડવા માટેની રાહ ચીંધી છે. આ રામનવમીના દિવસે હું આપને વચન આપું છું, આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતીથી લડીશું. આ સાથે હર્ષ સંઘવીએ ધારાસભ્યો સાથે ચાય પે ચર્ચા પણ કરી હતી. અલ્પેશ કશ્યપ, જડેશ ટીવી, નવસારી.